हेलो विद्यार्थी મિત્રોનો બસ કુટુંબ અને વાસુદેવ વિદ્યાલય YouTube ચેનલમાં હું તૃપ્તિ વાલી આપનું સ્વાગત કરું છું. આપણે શીખવા જઈ રહ્યા છીએ પાઠ 25 મારો તાલુકો. તો જો પાઠનું અહીં સમજૂતી જોઈ લઈએ કે ઘણા બધા ગામ ભેગા થાય અને તાલુકો બને, ઘણા બધા ઘર ભેગા થાય તો શેરી બને, સોસાયટી બને, એવી જ રીતે ઘણા બધા તાલુકા મળે અને જિલ્લો બને. અને ગુજરાત અત્યારે 250 તાલુકા છે ગુજરાતમાં. આપણા ગામની બાજુનું ગામ આપણું પાડોશી ગામ કહેવાય. આપણી બાજુ આપણા ગામની બાજુનું શહેર આપણું પાડોશી શહેર કહેવાય. દેશની બાજુનો દેશ કહેવાય, બરાબર ને? ચાલો, આ રૂચનનું ગામ છે. રૂચન જયપુરમાં રહે છે. જયપુરની આસપાસના ગામની વિગત આપણે આપેલી છે. આ વિગતને આધારે ચર્ચા કરો. જો જયપુર આવ્યું છે એની ઉપર ફલુ ગામ, પછી અહીંયા મીરપુરા, અહીંયા આકલોડ અને હાથીપુરા. આ તમારે કઈ શીખવાનું નથી, ફક્ત તમારે તમારું નામ શું છે એ શીખવાનું છે, તમારું નામ લખવાનું છે અને તમારા શહેરનું નામ લખવાનું છે, બરાબર? હવે અહીંયા જો મારું નામ ખાજગીયા છે, ખાજગીયામાં હું રહું છું તો રાજકોટ લખવાનું છે અને તમારું જે નામ હોય તે અને આસપાસના ગામના નામ લખવાના છે. સાકોર, મેટોડા, ગમે તે લખી શકો. નજીકના જે ગામ હોય તે આસપાસના ગામ અંગે આપણે જોયું. રાજકોટ ગુજરાતમાં અત્યારે 250 તાલુકા છે. આ ખાસ યાદ રાખવાનું છે. દરેક તાલુકા વિવિધ ગામમાં આવેલા છે. કેટલાક ગામના સમૂહથી તાલુકો બને છે. આપણે એવી રીતે તાલુકા વિશે જોઈશું. આ રતનના તાલુકાની વિગત છે. જો આ ચિત્ર ચાલ્યું છે, રતનના તાલુકાનું છે. આપણે કઈ શીખવાનું ઇમ્પોર્ટેન્ટ નથી કે જરૂરી નથી કે આપણે રતનના તાલુકા વિશે માહિતી આપવાની છે. તમને પણ ખબર હોય, જો અહીંયા તમારો શહેર આ તમારે શીખવાનું છે ખાસ, અહીંયા રાજકોટ, તો રાજકોટની આ સાઈડ કયું છે? જો આ બાજુ જાય તો ચોટીલા છે, આ બાજુ જાય તો જામનગર છે, આ બાજુ જાય તો ગોંડલ છે. એવી રીતે તમારે એવી રીતના માહિતી મેળવી અને અહીંયા આવી જ રીતના ચક્કર બનાવી આસપાસના ગામો લખવાના છે. વચ્ચે રાજકોટ લખવાનું. અહીંયા કેમ વડોદરા છે કેમ? જો એની ઉપર સાવલી છે, અહીંયા ગરજણ ગામ છે, અહીંયા પાત્રા ગામ છે, અહીંયા વાઘોડિયા છે. આપણે કામડાના નામ લખવાના છે. અહીંયા પણ તમે આજુબાજુના ગામમાં લખશો તો અહીંયા રાજકોટ લખો તો આ બાજુ વડોદરી લખી શકો, પછી આ બાજુ સાકર લખી શકો, એવી રીતે, બરાબર? અને અહીંયા વડોદરાની વાત કરી છે. હવે મારું ગામ લખો. મારું ગામ ખાજગીયા તાલુકામાં છે. મારા તાલુકાની આસપાસ બીજા તાલુકા પણ આવેલા છે, એ તાલુકાના નામ લખો. વિવિધ ગામથી તાલુકો બની છે. આપણી આસપાસ અનેક ગામ છે અને આ સમૂહ તાલુકાના સમૂહથી જિલ્લો બને છે. જ્યારે સમૂહથી જિલ્લો બને છે, બરાબર, સૌનું ગામ, તાલુકો, જિલ્લો વિવિધ રીતે અનુકો હોય છે. તાલુકામાં શું વિશેષ હોય કે ત્યાં ખેતીમાં થતા પાકો વિશેષ હોય, ત્યાંના પશુ વિશેષ હોય. અમુક ગામડાઓમાં હોય તો વાહનોની વિશેષતા હોય, ક્યાંય ધાર્મિક સ્થળો આવેલા હોય અને જોવાલાયક સ્થળો હોય. તો આપણે રાજકોટમાં છે તો કે ધાર્મિક સ્થળોમાં આપણે ઘણું લખી શકીએ. ફરવાલાયક સ્થળોમાં હાજી ડેમ છે, રેસકોર્સ છે, એ બધું આપણે રાજકોટમાં આવે. ધાર્મિક સ્થળોમાં આપણે મંદિરના નામ લખી શકીએ, બરાબર. આપણે રામનાથપરાનું જે મંદિર છે, શંકર ભગવાન એ છે, ફરવાલાયક ગણાય ઇસ્કોન મંદિર છે, ત્રિમૂર્તિ મંદિર છે, એવું બધું લખી શકીએ. આપણી આસપાસના ગામમાં અહીંયા તમારે તમારી જાતે વિગત આવડે એટલી ભરવાની છે, બરાબર. વડીલોને પૂછી કરજો, વિચારી કરજો. ન આવડે તો આ પરીક્ષામાં આવું કોષ્ટક પૂછાતું નથી. આપણા ગામમાં આપણા પાડોશી ગામ કહેવાય. આપણી તાલુકાની આસપાસ આવેલા આપણો તાલુકો પાડોશી તાલુકો કહેવાય. તાલુકામાં બીજું શું હોય શકે? આસપાસના ગામની વિગતો લખો. હવે અહીંયા તાલુકાનું નામ લખવાનું છે, અહીંયા ગામનું નામ લખવાનું છે. કોણ રહે છે તમારા સગા? ધારો કે તમારા માસી કે મામા કોઈ રહેતા હોય તો એનું નામ લખવાનું આ ગામમાં. પછી ગામ આ ગામનું નામ છે, તાલુકો આ છે. પછી ક્યાં રહે છે? તો અહીંયા મારા માસી રહે છે. શું કરે છે? તો કે છે નોકરી કરે છે અથવા તો ઘર કામ કરે છે, ઘરમાં રહે છે, હાઉસ વાઈફ છે, એવું ગમે તે લખી શકો, બરાબર. ઓફિસ છે, દુકાન સંભાળે છે, બરાબર. નહીં તમારે જે શહેરમાં રહેતા હોય એ નામ લખવાનું, ક્યાં ગામ મારી છે એ લખવાનું છે, બરાબર. તો અહીંયા આપણે આ પેજ નંબર 167માં પૂરું થાય છે અને 25માં પાઠની અંદર ખાસ જરૂરી હોય તો એટલું યાદ રાખવાનું છે કે તમારા તાલુકાનું નામ શું છે. તો કે રાજકોટ છે. આપણે પોસ્ટકાર્ડ હવે લખતા નથી. આપણે 17મો પાઠ જોયો એમાં આપણે જોયું હતું પત્ર વ્યવહાર, પણ અત્યારે મોબાઈલ થઈ ગયા, આપણે આવી કઈ જાણકારી આપણે રાખતા નથી, પણ થોડું ઘણું શીખવું જરૂરી છે. તો ચાલો આપણે જોઈએ. તાલુકાનું નામ રાજકોટ છે. જિલ્લાનું નામ કહીએ તો આપણો જિલ્લો પણ રાજકોટ છે, જે ત્યાં ગુજરાત રાજ્યમાં આવેલું છે. જે ગુજરાતનો નકશો છે એની અંદર આપણું ગામ રાજકોટ આવેલું છે. એની અંદર ઘણા બધા શહેરો ભેગા થઈ અને એ ગુજરાત રાજ્ય બને છે. તો આવી રીતે આ પ્રશ્ન અધ્યાચાયાની છે, બરાબર છે, અને આ પાઠની સમજૂતી છે અને લેક્ચર નંબર છે આ 40.
बराबर छे 40 नंबर नो लेक्चर छे लखवानो रह्यो छे सॉरी એટલે અહીંયા આપણે 25 મો પાઠ પૂરો થયો છે પર્યાવરણમાં જે પૂછાશે એ સ્વાર પુસ્તકની અંદરથી પૂછાશે મહેનત કરજો કાપો કરજો અને લખવાનો મહાવરો અને વાંચવાનો મહાવરો સતત રાખજો સમય છે તો તેનો ઉપયોગ કરજો બરાબર અહીંયા આપણે પર્યાવરણનો કોર્સ પૂરો થયો છે 25 મો પાઠ સુધીનો બરાબર થેન્ક યુ